શું કઈ તરફ સમાજ જઈ રહ્યું છે? સૌથી પહેલો સવાલ તો એ જ સામે આવી રહ્યો છે. અગર આ બે ત્રણ ઘટના થોડી અલગ અલગ છે પણ સમાજ રિલેટેડ છે, યુ આર રાઈટ. અત્યારે પહેલા સુરતની જ ઘટનાની વાત કરીએ તો આ બહુ જરા અજીબું લાગવું કે હવે મમ્મી જ પોતાની છોકરીને ઉપાડીને રહી ગઈ છે. અને બીકોઝ આઈ મીન અપહરણ ઇઝ ધ રાઈટ વર્ડ યુ હેવ યુઝ, બટ એકચ્યુઅલી એવું છે કે ભાઈ એને કઈ દયા કદાચ બ્રેન વોશ કરવા માંગે છે કે ત્યાં ખોટું કર્યું, આમ વોટ એવર, ઇમોશનલી બ્લેકલ કરવા માંગે છે કે કઈ બી છે. એટલે આ જે એમને પગલું લીધું છે એ ઓબ્વિયસલી આપણને બધાને નવીન લાગે છે, નવીનતા એટલે લાગે છે ને થોડું ક્રૂર બી લાગે છે કે મમ્મી જ આવું કરે જયારે એની દીકરી હેપીલી સેટલ છે, હેપી છે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી અગર આપણે બીજો કેસ લઈએ, જે તમે અત્યારે આપણે હિંમતનગરની વાત કરી, એ કેસ આવા કેસીસ અમે બહુ હેન્ડલ કરીએ છીએ, એ મને કોઈ નવીન ના લાગ્યું. કારણ કે પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે અત્યારની તારીખમાં, બંને સાઈડથી પ્રોબ્લેમ છે. એક તો કે અગર આપણે, કારણ કે મારી પાસે એવા કેસ છે કે છોકરીને જ્યારે ખબર પડે છે પહેલાને એક્સ્ટ્રા મેરેટલ લવર છે, એટલે વાઈફ તો બૂમ પાડવાની છે, કોઈ ડાઉટ નથી, એમની રીતે બરોબર છે. પણ જે બીજી છોકરી જે એમની જોડે અફેર રાખે છે એને તો એ ખબર પડી જાય ને કે એ કોઈનું ઘર ભાગી રહી છે. એટલે આ એક આપણે કેસ ડિસ્કસ કરશું. અને ત્રીજો જે પેલો અમેરિકા વાળો કેસ છે એ આઉટ રાધે છે સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ ના લીધે, કે પેલાને લોભ લાલચ થયો અને પછી ડોમેસ્ટિક વાયલન્સ હોય. કે એ કેસમાં એવું સાંભળ્યું છે કે ડોમેસ્ટિક વાયલન્સ હતું ને એને એમાં પેલા પેલીને મારી નાખી જોર જોરમાં, ઇન ધ ફિટ ઓફ રેજ, ગુસ્સામાં. એટલે એ જે એને જેની પર એને એફબીઆઈ $1,00,000 ઇનામ મૂક્યું છે, ઇઝ ધ મોસ્ટ વોન્ટેડ ફ્યુજિટિવ ધેર. એટલે આ બધા જયારે કેસીસ ની આપણે વાત અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ છીએ ત્યારે એક વાત તો નક્કી થઈ જાય છે કે માનવતા મરી પડી છે. એક વાત તો નક્કી થઈ ગઈ છે કે લોકોના લોભ લાલચ અને અને પોતાના સેલ્ફને કંટ્રોલ નહીં કરી શકે બીકોઝ ઓફ વોટ એવર સોશિયો ઇકોનોમિક પ્રેશર સ્ટ્રેસ ના લીધે, એ બી વાત નક્કી થઈ ગઈ છે. એટલે અત્યારે બહુ જ જરૂર છે કે આપણે એવા પગલાઓ લઈએ તાકી જે અત્યારે આટલા પ્રેશર છે એમાંથી લોકો બહાર નીકળે, એક પીસફુલ લાઈફ જીવે ને બીજા